નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ પ્રકરણ ત્રણ પોઈન્ટ ત્રણના સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના દાખલાઓ આપણે સમક્ષ અહીંયા એક કિંમતો લખેલી છે પ્રકરણ ત્રણમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર એકમાં રકમમાં કંઈક વિધાન આ રૂતે આ આ સ્વરૂપે આપેલું છે કે એક વસ્તુના ભાવ રૂપિયામાં અને તેની માંગ સો એકમોમાં છે તેની માહિતી નીચે પ્રમાણે છે આ પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો એનો મતલબ કે આપણે અહીંયા નિયત સંબંધ રેખા નું સમીકરણ બનાવવાનું છે આ ઉપરાંત જ્યારે ભાવ રૂપિયા વીસ હોય ત્યારે માંગનું અનુમાન કરો ભાવ એટલે એક્સ તો એક્સની કિંમત વીસ રૂપિયા હોય એટલે કે વીસ હોય ત્યારે આપણે વાયની કિંમત છે તેનું અનુમાન કરવાનું છે તો પાંચ ગુણનો દાખલો છે શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર બેમાં જે આપણે રૂઢિ બનાવેલી તે પ્રમાણે કામ કરીશું સૌપ્રથમ આપણે એક્સ અને વાયનું ટોટલ મારીશું તો એક્સનું ટોટલ અહીંયા આપણને મળે છે છન્નું અને વાયનું ટોટલ મળે છે સાઠ સ્ટેપ નંબર પહેલું આપણે બધે બંને ચેપ્ટરમાં સેમ ફોલો કરીશું પછીનું પ ચેપ જે સ્ટેપ છે આવશે કે એક્સ બાર અને વાય બારની ગણતરી તો એક્સ બાર આવશે સીગમાં એક્સના છેદમાં એન છન્નું ભાગ્યા અવલોકનની સંખ્યા છે છ એટલે આવશે સોળ આગળ જઈએ વાય બાર બરાબર આવશે સીગમાં વાયના છેદમાં એન સાઠના છેદમાં છ એટલે દસ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ જોઈએ છીએ કે એક્સ બાર અને વાય બાર છે પૂર્ણાંક આવે છે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક આવે એટલે એક્સ માઇનસ એક્સ વાળો ફોર્મ્યુલા યુઝ કરીશું તો હવે પહેલાં આપણે નિયત સંબંધાંક બીનો ફોર્મ્યુલા યુઝ લખી લઈએ પછી કયા પ્રમાણે કોષ્ટક બનાવે એની વાત કરીશું તો બી બરાબર આવશે સીગમા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગમા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર તો આપણે અહીંયા કોષ્ટકમાં બનાવવું પડશે પહેલું કામ એક્સ માઇનસ એક્સ બાર પછી વાય માઇનસ વાય બાર પછી એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અને લાસ્ટ વન એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર તો આટલી કિંમતો આપણે અહીંયા બનાવવી પડશે તો વન બાય વન આપણે સ્ટેપ છે એને ફોલો કરતા જઈએ તો હવે આપણે કોષ્ટક બનાવીશું કોષ્ટકમાં આપણે જોઈએ તો પહેલું ખાનું છે એક્સ માઇનસ એક્સ બારનું એક્સ બાર છે સોળ અને એક્સની કિંમત અહીંયા પહેલી રોમાં પહેલી કોલમમાં આપેલી છે તો દરેકમાંથી સોળ બાદ કરીશું તો બારમાંથી સોળ જાય એટલે આપણને મળશે માઇનસ ચાર ચૌદમાંથી સોળ જાય એટલે આવશે માઇનસ બે પંદરમાંથી સોળ જાય એટલે માઇનસ એક સોળમાંથી સોળ જાય એટલે ઝીરો અઢારમાંથી સોળ જાય એટલે બે અને એકવીસમાંથી સોળ જાય એટલે પાંચ આનો ટોટલ મારવાની જરૂર નથી કેમ કે ઝીરો જ આવશે વાય માઇનસ વાય બાર અઢાર અને વાય બાર છે આપણો દસ તો અઢારમાંથી દસ જાય એટલે આઠ બારમાંથી દસ જાય એટલે બે દસમાંથી દસ જાય એટલે ઝીરો આઠમાંથી દસ જાય એટલે બે સાતમાંથી દસ જાય એટલે ત્રણ અને પાંચમાંથી દસ જાય એટલે પાંચ સોરી અહીંયા બધે માઇનસ આવશે ચાલો આ કિંમતને ટોટલ મારવાની જરૂર નહીં હવે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ બાર એટલે આ બલ્લે બંને કોલમ છે એનો આપણે ગુણાકાર કરીશું આઠ ચોક બત્રીસ એટલે માઇનસ બત્રીસ બે દૂની માઇનસ ચાર એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો બે તાલીમ માઇનસ છ અને પાય પાય માઇનસ પચીસ ગુણાકાર આપણે કર્યા પછી હવે સરવાળો કરીશું તો આની કિંમત આપણને મળશે સિક્સટી સેવન ચાલો એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર એટલે એક્સ માઇનસ એક્સ બારવાળી જે કોલમ છે એનો આપણે અહીંયા સ્ક્વેર કરીશું એટલે આવશે ચારનો વર્ગ સોળ બેનો વર્ગ ચાર એકનો વર્ગ એક ઝીરોનો વર્ગ ઝીરો બેનો વર્ગ ચાર ને પાંચનો વર્ગ પચીસ ટોટલ કરીશું આપણે બધાનું તો ટોટલ આપણને મળશે પચાસ હવે આ બંને કિંમતો છે અહીંયા મૂકીએ તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એટલે માઇનસ સડસઠ અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે પચાસ માઇનસ સડસઠ ભાગ્યા પચાસ કરીશું એટલે આવશે માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુરેખ સમીકરણ બનાવવાનું છે જે સૂત્ર હતું વાયકેપ બરાબર એ પ્લસ બી એક્સ તો આપણે જ્યારે પણ નિયત સંબંધ રેખાનું સમીકરણ બનાવવાનું કહી ત્યારે આપણે હંમેશા પ્રથમ ગણીશું બી પછી ગણીશું એ અને પછી આપણે સમીકરણમાં એ અને બીની કિંમત મૂકીશું શું કામ પહેલાં બી ગણવાનો આવે કેમ કે એના સૂત્રમાં બીની કિંમતની જરૂર પડે છે એટલા માટે હવે આપણે એનું સૂત્ર ગણીએ તો એ બરાબર આવશે વાય બાર માઇનસ બી એક્સ બાર વાય બાર આપણી પાસે છે દસ બી છે માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ ને એક્સ બાર છે સોળ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપીશું આપણે માઇનસ માઇનસ થશે પ્લસ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એની ગણતરીમાં ભૂલ કરે છે સોળ ગુણ્યા એક પોઈન્ટ ચોત્રીસ કરીશું એટલે આવશે એકવીસ પોઈન્ટ ચુમ્માલીસ તો એની કિંમત આવશે બંનેનો સરવાળો કરીએ એટલે એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ચાલો એ અને બીની કિંમત આપણને મળી ગઈ છે હવે આપણે જે લખવાનું છે એ કંઈક આ રીતે લખીશું આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા દરેક વખતે આપણે સમીકરણ મૂકતી વખતે પહેલાં લખીશું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ જ્યાં એની કિંમત આપણે અહીંયા લીધેલી હતી એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ પ્લસ બીની કિંમત આપણને મળેલી માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ તો બ્રેકેટમાં લખીશું માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ એક્સ તો ફાઇનલ સમીકરણ આપણે લખીશું એકત્રીસ એક પોઈન્ટ ચોત્રીસ એક્સ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણા બાળકો ભૂલ એ કરે છે કે એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસમાંથી એક પોઈન્ટ ચોત્રીસ માઇનસ કરે છે એક્ચ્યુઅલમાં એક ચો એક પોઈન્ટ ચોત્રીસ સાથે એક્સ જોડાયેલો છે એટલે આની બાદબાકી ન થાય આ આપણું નિયત સંબંધ રેખાનું સમીકરણ મળી ગયું છે હવે મિત્રો પ્રશ્નમાં એ વાત કરેલી હતી કે જો ભાવ છે એ ભાવ રૂપિયા વીસ હોય ભાવ રૂપિયા વીસ છે ત્યારે માંગ છે એ કેટલી એવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો આપણે લઈશું કે એક્સ બરાબર વીસ લેતા શું કામ એક્સ વીસ લીધા કારણ કે જે ભાવ છે એના માટેનો ચલ આપણે ધારેલો તો એક્સ તો એક્સ બરાબર આપણે વીસ લઈએ તો એક્સ બરાબર વીસ લઈશું તો સમીકરણમાં કિંમત મૂકીશું કે વાય કેપ બરાબર એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા અહીંયા મે એક્સ ની કિંમત ની જગ્યા પર મૂક્યા છે 20 હવે 31.44 એમનેમ રહેશે 1.34 ગુણ્યા 20 કરી શોટ આવશે એ 26.8 તો y કેપ બરાબર આપણને મળશે 4.64 હવે વિદ્યાર્થી મિત્રો 4.64 છે એ આપણો આન્સર છે શું આન્સર લખીશું કે જ્યારે ભાવ રૂપિયા વીસ હોય ત્યારે વસ્તુની માંગ ચાર પોઈન્ટ ચોસઠ માંગનો એકમ હતો સો એકમ એ ચાર પોઈન્ટ ચોસઠ ગુણ્યા સો એકમ હોય અથવા હશે અથવા થાય આ અનુમાન લગાવ્યું છે હવે આપણું અનુમાન છે સાચું છે કે ખોટું એ નક્કી કેમ કરી શકીએ તો આપણે એક્સની નજીકની કિંમત જે હોય છે એનું જોઈએ તો આપણે એક્સની નજીકની કિંમત છે અઢાર અને એકવીસ તો એકવીસ માં આન્સર આવ્યો છે પાંચ અને આપણો વીસમાં આન્સર આવ્યો છે ચાર પોઈન્ટ ચોસઠ એટલે એક્સની કિંમત નજીકમાં લઈએ ત્યારે વાયની કિંમત તેની નજીક આવે છે એટલે આપણો આન્સર છે એ લગભગ લગભગ યોગ્ય ગણી શકાય બરાબર નહીં તો ઘણીવાર કેવું થાય કે આપણો જે આન્સર કોષ્ટકમાં જે કિંમત હોય એનાથી ઘણો દૂર આવતો હોય તો ત્યાં આપણે સમજવાનું કે આપણે અહીંયા કંઈક આ ભૂલ કરેલી છે ફરી એક વખત નજર કરીએ પહેલાંમાં પહેલું કામ આપણે કરીશું એક્સ અને વાયનો સરવાળો કરીશું એક્સ અને વાયના સરવાળા પછી એક્સ બાર અને વાય બાર ગણીશું હવે એક્સ બાર અને વાય બાર ગણાઈ જાય પછી આપણે નક્કી કરીશું કે આપણે અહીંયા એક્સ માઇનસ એક્સ બાર વાળો ફોર્મ્યુલા છે યુઝ કરીશું એટલે આ ફોર્મ્યુલા લખી દઈએ હવે જે જરૂરી કિંમતો છે આપણે કોષ્ટકમાં લાવવાનો પ્રયત્ન કરીશું તો પહેલાંમાં ખાનામાં લખશું એક્સ માઇનસ એક્સ બાર પછી વાય માઇનસ વાય બાર પછી આ બંનેનો ગુણાકાર અને એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અહીંયા આગળ પ્રકરણ નંબર બેની જેમ વાય માઇનસ વાય બારનો સ્ક્વેર લેવાની જરૂર નથી કારણ કે વાય માઇનસ વાય બાર સ્ક્વેર આપણે અહીંયા સૂત્રમાં નથી બધી કિંમતો લાવીને આપણે બી લખીશું બીનું સૂત્રમાં કિંમતો મૂકીશું એટલે બી મળશે પછી એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર મૂકીશું એટલે એ મળશે એ અને બીની કિંમતો નિયત સંબંધ રેખાના સમીકરણમાં મૂકીશું એટલે વાય કેપ આપણને મળશે હવે આપણને કહેવામાં એવું છે કે વસ્તુનો જે ભાવ છે એ વીસ રૂપિયા હોય તો માંગનું અનુમાન કરો તો આવા કેસમાં આપણે અનુમાન કરતી વખતે એક્સની કિંમત છે એ યોગ્ય માપ પ્રમાણે લખીશું એટલે આપણને કિંમત મળી ચાર પોઈન્ટ ચોસઠ જે થશે વસ્તુની માંગ ચાર પોઈન્ટ ચોસઠ એકમ લખીશું આપણે અહીં આગળ લીખો છે સો એકમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બેમાં કંઈક માહિતી આ પ્રમાણે આપેલી છે કે કાર બનાવતી કંપનીના કારના એક મોડલ માટે કાર વપરાશનો સમય અને તે કારનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા માટે માહિતી એકત્રિત કરવામાં આવી છે તો તેમાં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાનું કીધેલું છે અને સાથે સાથે કાર વપરાશનો સમય એટલે કે એક્સ કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય ત્યારે નિભાવ ખર્ચનું આપણે અનુમાન કરવાનું છે બરાબર તો હવે આપણે અહીંયા કાર વપરાશનો સમય એટલે કે વર્ષમાં આપેલો છે નિભાવ ખર્ચનો મતલબ થાય મેન્ટેનન્સ કોસ્ટ આપણે જે ઓવરઓલ કોસ્ટ જે આવે છે કાર માટે બરાબર ચલાવવા માટે જે મેન્ટેનન્સ કોસ્ટ આપણે કહીએ એ છે નિભાવ ખર્ચ તો સ્ટેપ નંબર પહેલું એક્સ બાર અને વાય બાર ગણીશું એટલે એક્સ અને વાયની કિંમતનો સરવાળો કરીશું તો એક્સનો સરવાળો આવશે આગળ અહીંયા આપણે સોળ અને વાયનો સરવાળો આવશે એકાવન અવલોકનની સંખ્યા છે આપણી પાસે છ એટલે એક્સ બાર અને વાય બાર ગણીશું તો એક્સ બાર આવશે સીગમાં એક્સના છેદમાં એન એટલે સોળના છેદમાં છ એટલે એ આવશે બે પોઈન્ટ છાસઠ અથવા સડસઠ વાય બાર લઈએ સીગમાં વાયના છેદમાં એન એકાવનના છેદમાં છ એકાવનના છેદમાં છ એટલે આવશે આઠ પોઈન્ટ પાંચ હવે આપણે જોઈએ તો આ બંને કિંમતો છે અપૂર્ણાંક આવી અને સાથે સાથે જે છે કિંમત એ વીસથી નાની આવી છે તો આપણે અહીંયા આગળ આપણે ધારણા કરેલી હતી કે જો વીસથી નાની કિંમત આવે તો સૂત્ર નંબર બે છેનો ઉપયોગ કરીશું જે કંઈક આ પ્રમાણે હતું એક્સ વાળું સૂત્ર કે બી બરાબર એન સીગમાં એક્સ વાય માઇનસ સીગમાં એક્સ સીગમાં વાય છેદમાં એન સીગમાં એક્સ સ્ક્વેર માઇનસ સીગમાં એક્સ ઓલ સ્ક્વેર તો હવે આપણે અહીંયા સીગમા એક્સને સીગમા વાય અહીંથી મળશે નેક્સ્ટ આપણે ખાનું બનાવવું પડશે એક્સ વાયનું અને પછી આવશે એક્સ સ્ક્વેરનું વિદ્યાર્થી મિત્રો એક્સ વાયવાળી જે રીત છે એ સૌથી ટૂંકી રીત અને સરળ રીત છે એક્સ વાયનો ગુણાકાર કરીશું આપણે અહીંયા દસ તાલેત્રીસ પાંચ એકા પાંચ આઠ દૂની સોળ સાત દુની ચૌદ તેર પાંચ પાસઠ આઠતાલીસ ચોવીસ સરવાળો મારીશું આવશે વન ફિફ્ટી ફોર એક્સક્વેર કરીએ ત્રણનો વર્ગ નવ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર બેનો વર્ગ ચાર પાંચનો વર્ગ પચીસ અને ત્રણનો વર્ગ નવ સરવાળો કરીશું આપણે તો એ આવશે આપણને મળશે બાવન હવે આ બધી કિંમતો છે વન બાય વન આપણે સૂત્રમાં મૂકીશું એન એન છે આપણી અવલોકનની સંખ્યા છ સીગમા એક્સ વાય આપણને મળ્યો છે એકસો ચોપન સીગમા એક્સ અને સીગમા વાય મળ્યા છે આપણને સોળ ગુણ્યા એકાવન છેદમાં આવશે અવલોકનની સંખ્યા છ સીગમા એક્સ સ્ક્વેર સીગમા એક્સ સ્ક્વેર મેળ્યો છે આપણને બાવન સીગમા એક્સ સીગમા એક્સ મળ્યો છે સોળ એનો કરીશું આપણે અહીંયા વર્ગ ચાલો તો આગળ વધીએ હવે આ બધી કિંમતો છે રૂપ આપીશું તો આપણને અહીંયા છ ગુણ્યા એકસો આપેલા છે તો છ ગુણ્યા એકસો થશે નવસો ચોવીસ પછી છે એકસઠ સોળ ગુણ્યા એકાવન સોળ એકાવન થશે આઠસો સોળ છેદમાં છે છ ગુણ્યા બાવન જે થશે ત્રણસો બાર અને બીજું છે સોળનો વર્ગ તો સોળનો વર્ગ થશે બસો છપ્પન ચાલો તો અંશમાં બાદ બાકી કરીએ તો મળશે આપણને એકસો આઠ છેદનું રૂપ આપીશું તો મળશે છપ્પન તો એકસો આઠ ભાગ્યા છપ્પન કરીએ એટલે આપણને બીની કિંમત મળે એક પોઈન્ટ ત્રાણું ચાલો આપણને બીની કિંમત મળી ગઈ છે હવે આપણે ગણીશું એની કિંમત તો એ આવશે વાય બાર માઇનસ બી એક્સ બાર વાય બાર આપણો હતો આઠ પોઈન્ટ પાંચ બી છે એક પોઈન્ટ ત્રાણું અને એક્સ બાર છે બે પોઈન્ટ સડસઠ તો એ બરાબર આઠ પોઈન્ટ પાંચ એમ જ રહેશે એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા બે પોઈન્ટ સડસઠ કરીએ એટલે આવશે પાંચ પોઈન્ટ પંદર તો મિત્રો એની કિંમત આપણને મળશે ત્રણ પોઈન્ટ પાંત્રીસ ચાલો એ અને બી આપણને મળી ચૂક્યા છે હવે આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવીશું લખીશું કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મૂકીશું વાય કે બરાબર એ પ્લસ બી એક્સ જ્યાં એ છે ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્લસ બી છે એક પોઈન્ટ ત્રાણું એક્સ આ થઈ ગયું આપણું નિયત સંબંધ રેખાનું સમીકરણ હવે મિત્રો આપણને પ્રશ્નમાં એવું પૂછેલું છે કે જો કાર વપરાશનો સમય છે એ પાંચ વર્ષ હોય તો નિભાવ ખર્ચ કેટલો થાય તો આપણે લઈશું એક્સ બરાબર પાંચ લેતા વધારે કંઈ લખવાની જરૂર નથી આપણે આટલું લખી શકીએ છેલ્લે આન્સરમાં આપણે પછી નિર્ણય જે આવે એ લખવો પડે એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા એક્સની કિંમત લઈશું આપણે પાંચ તો ત્રણ પોઈન્ટ પાંત્રીસ એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા પાંચ કરીશું એટલે આપણને મળશે નવ પોઈન્ટ વાય કેપ મળે આપણને તેર હવે વિદ્યાર્થી મિત્રો આ તેર શું છે તો કે નિભાવ ખર્ચ છે માટે લખીશું કે જ્યારે કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય ત્યારે નિભાવ ખર્ચ રૂપિયા તેર કૌશમાં આપણે એકમ લખીશું હજાર થાય એકચ્યુઅલમાં પાંચ વર્ષ માટે આપણે તેર હજાર ખર્ચ જ આવતો હતો જુઓ અહીંયા એક્સની કિંમત પાંચ હતી ત્યારે વાયની કિંમત તેર આવતી હતી એટલે આપણી જે માહિતી છે આપણને જે અનુમાન મળેલું છે એ એકદમ કરેક્ટ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય કે દરેક દાખલામાં આવું થઈ શકે ના દરેક દાખલામાં આવું ન થઈ શકે ઘણી વખત એવું પણ થાય કે તમે એક્સ બરાબર પાંચ લો તો તેરની નજીકની કિંમત આવે અથવા તેરથી વધુ તેરથી ઓછી આવે પણ અહીંયા દાખલામાં તેર આવી એનો મતલબ એવો નથી થતો કે દરેક દાખલામાં આપણે આન્સર જે એક્સની કિંમત લઈએ કોષ્ટકમાં હોય તો એની સેમ વાયની કિંમત આવે એવું ક્યારેક શક્ય થઈ શકે ક્યારેક શક્ય ન પણ થઈ શકીએ આગળ વધીએ દાખલા નંબર ત્રણ તરફ આવીએ તો વિદ્યાર્થી મિત્રો રકમ નંબર ત્રણમાં વિધાન કંઈક આપ પ્રમાણે આપેલું છે કોઈ એક વર્ષમાં પાંચ જિલ્લામાં થયેલા સરેરાશ વરસાદ સેન્ટીમીટરમાં અને ત્યાં આગળ પાકનું કુલ ઉત્પાદન છે ટનમાં થયેલું છે એની માહિતી આ પ્રમાણે આપેલી છે તો આ પરથી પાકની ઉત્પાદનની પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો સરેરાશ વરસાદ છે પાંત્રીસ સેન્ટીમીટર થયેલો હોય તો પાકના ઉત્પાદનનું અનુમાન કરો તો આપણે અહીં આગળ કિંમત લખેલી છે એક્સની અને વાયની પાંચ પાંચ કિંમત આપેલી છે તો એક્સની કિંમત અને વાયની કિંમતનો આપણે સૌપ્રથમ સરવાળો કરીશું તો એક્સની ને વાયની કિંમતનો સરવાળો કરવામાં આવેલો છે તો એ મળશે એકસો પંચાવન અને ચારસો પચાસ તો હવે આપણે સરવાળા પરથી મધ્યક મેળવીશું એક્સ બાર બરાબર આવશે સીગમાં એક્સના છેદમાં એન એક્સો પંચાવન ભાગ્યા પાંચ એટલે એ થશે એકત્રીસ y બાર મળેલો છે સીગમા વાયના છેદમાં એન ચારસો પચાસ ભાગ્યા પાંચ એટલે આપણને મળશે નેવું વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણપણે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક આવેલા છે તો આપણું એક્સ માઇનસ એક્સ બારવાળું ફોર્મ્યુલા યુઝ કરવો પડશે જે આ પ્રમાણે છે બી બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ બાર છેદમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર તો હવે આ ફોર્મ્યુલા યુઝ કરીએ તો અહીંયા આપણે કોષ્ટકમાં પહેલું બનવો પડશે એક્સ માઇનસ એક્સ બાર પછી વાય માઇનસ વાય બાર એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અને લાસ્ટ આવશે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર તો મિત્રો આપણે એ પ્રમાણે ગણતરી કરતા જઈએ કોષ્ટકને પૂર્તિ કરીએ તો અહીંયા એક્સ માઇનસ એક્સ બાર છે એક્સ બારની કિંમત આવી છે એકત્રીસ તો દરેક કિંમતમાંથી આપણે એકત્રીસ બાદ કરીશું પચીસમાંથી એકત્રીસ જશે આવશે માઇનસ છ બત્રીસમાંથી એકત્રીસ કાઢીએ એટલે એક આડત્રીસમાંથી એકત્રીસ કાઢીએ એટલે સાત ઓગણત્રીસમાંથી એકત્રીસ કાઢીએ એટલે માઇનસ બે અને એકત્રીસમાંથી એકત્રીસ કાઢીએ એટલે ઝીરો આનું ટોટલ કરવાની જરૂર નહીં એ ઝીરો જ આવશે નેક્સ્ટ આવીશું આપણે વાય માઇનસ વાય બાર તો વાય માઇનસ વાયબારમાં આપણે બાર છે નેવું તો ચોર્યાસી માઇનસ નેવું એટલે આવશે માઇનસ છ નેવું માઇનસ નેવું એટલે ઝીરો પંચાણું માઇનસ નેવું એટલે પાંચ અઠ્યાસી માઇનસ નેવું એટલે માઇનસ બે અને ત્રાણું માઇનસ નેવું એટલે ત્રણ ટોટલ મારવાની જરૂર નહીં આ બંનેનો ગુણાકાર કરીશું છ ગુણ્યા છ એટલે છત્રીસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આની કિંમત આવશે ઝીરો સાત પાંચ થશે પાંત્રીસ બે દૂની ચાર થશે અહીંયા આવશે ઝીરો આન્સર ટોટલ આવશે સેવન્ટી ફાઈવ એક્સ માઇનસ એક્સ બાર કરીએ તો એક્સ માઇનસ એક્સ બારમાં એનો સ્ક્વેર કરીશું એટલે આવશે છનો વર્ગ છત્રીસ એકનો વર્ગ એક સાતનો વર્ગ ઓગણપચાસ બેનો વર્ગ ચાર અને ઝીરોનો વર્ગ ઝીરો આન્સર આવશે નેવું હવે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બરની કિંમત અહીંયા મૂકીશું આપણે તો સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બરનું ટોટલ છે પંચોતેર અને આ છે 60 તો 75 ફાઈ ડિવાઈડ બાય નાઇન્ટી કરીએ સોરી આ 90 છે 60 નથી નેવું તો એ આપણને મળશે ઝીરો ચાલો y બાર એક્સ બાર અને b પરથી આપણે એની કિંમત લાવીશું તો એની કિંમત છે એ y બાર માઇનસ બી બાર જ્યાં y બાર છે નેવું માઇનસ બી છે ઝીરો પોઈન્ટ ત્યાંસી અને એક્સ બાર છે એકત્રીસ તો નેવું માઇનસ પોઈન્ટ ત્યાંસી ગુણ્યા એકત્રીસ કરીશું એટલે આપણને મળશે પચીસ પોઈન્ટ બોતેર યા તોતેર તો નેવું માઇનસ પચીસ પોઈન્ટ તોતેર કરીએ એટલે આવશે ચોસઠ પોઈન્ટ સત્યાવીસ ચાલો એ અને બીની કિંમત આપણી પાસે છે હવે સિમ્પલ નિયત સંબંધ રેખાનું સમીકરણ મૂકશું લખીશું કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તો વાયની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ છે વાય કે બરાબર એ પ્લસ બી એક્સ તો એની કિંમત આપણને મળેલી છે ચોસઠ પોઈન્ટ સત્યાવીસ બીની કિંમત મળેલી છે ઝીરો એક્સ તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ હવે આપણને પૂછવામાં આવેલું છે કે વરસાદ છે પાંત્રીસ સેમી હોય તો આપણે લખીશું કે એક્સ બરાબર પાંત્રીસ સેમી લેતા અથવા એક્સ બરાબર પાંત્રીસ લેતા વાય બરાબર ચોસઠ પોઈન્ટ સત્યાવીસ પ્લસ ઝીરો પોઈન્ટ ગુણ્યા વરસાદનું પ્રમાણ છે પાંત્રીસ ચોસઠ પોઈન્ટ સત્યાવીસ ઝીરો પોઈન્ટ ત્યાંસી ગુણ્યા પાંત્રીસ કરીશું એટલે આપણને મળશે ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ તો આપણને વાયકેપ મળશે ત્રાણું પોઈન્ટ બત્રીસ જે આપણો આન્સર છે હવે આન્સરને આપણે વિધાન સ્વરૂપે લખીશું કે જ્યારે સરેરાશ વરસાદ પાંત્રીસ સેમી હોય ત્યારે પાકનું કુલ ઉત્પાદન ત્રાણું પોઈન્ટ બત્રીસ ટન થાય હજુ આપણે કિંમત છે એક એક નજીકની કિંમત લઈશું આપણે તો પાંત્રીસની નજીકની કિંમત છે આડત્રીસ તો આડત્રીસમાં પંચાણું હતું બત્રીસમાં નેવું હતું તો આડત્રીસ અને બત્રીસની વચ્ચે આપણે પાંત્રીસ લીધા તો આનો આન્સર આની નજીક વચ્ચે આવવો પડે જે પંચાણું નેવું ની નજીક વચ્ચેનો આન્સર આપણો ત્રાણું પોઈન્ટ બત્રીસ છે એટલે આપણો આન્સર છે એ થોડોક સાચો હોય એવું આપણે પેપરમાં નક્કી કરી શકીએ એટલે આપણે ખાલી ફક્ત અનુમાન લગાવી શકીએ પેપરમાં કે આપણો આન્સર છે એ સાચો આવ્યો છે કે નથી બરાબર ચાલો તો આની પછી આપણે આ સ્વાધ્યાયનો લાસ્ટ પ્રશ્નમાં જઈએ કંઈક આ પ્રમાણે આપેલું છે દાખલા નંબર ચારમાં કંઈક આ પ્રમાણે આપેલું છે કે યંત્ર પર કાર્ય કરતા કારીગરોનો અનુભવ અને અનુભવને આધારે કાર્ય કૌશલ્ય અંક છે તેની માહિતી આ પ્રમાણે આપેલી છે કાર્ય કૌશલ્ય અંકનો મતલબ એવો થાય પરફોર્મન્સ રેટિંગ એટલે કે તેનામાં કેટલી આવડત છે તેના આધારે તેને ક્રમ એટલે કે આંક આપવામાં આવેલા છે તો પહેલી રો છે એક્સ એ અનુભવ છે અને વાય છે કાર્ય કૌશલ્ય આંક છે હવે આના પરથી આપણને એવું કીધું છે કે કાર્યકૌશલ્ય અંકની અનુભવ પરની નિયત સંબંધ રેખાની ગણતરી કરો સાથે સાથે એવું કીધું છે કે જો અનુભવ છે એ સાત વર્ષ હોય તો કાર્યકૌશલ્ય અંક વિશે આપણે અનુમાન મેળવવાનું છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો એક્સ અને વાયનું સૌ પ્રથમ આપણે ટોટલ મારવું પડશે તો એક્સનું ટોટલ આવશે એસી વાયનું ટોટલ આવશે છસો ને અડતાલીસ તો અવલોકનની સંખ્યા છે આઠ એક્સ બાર ગણીશું એક્સ બાર આવશે સીગમા એક્સના છેદમાં એન એસી ભાગ્યા આઠ એટલે આવશે દસ વાય બાર લઈએ સિગમા વાયના છેદમાં એન સિગમા વાય જે થશે છસો અડતાલીસ ભાગ્યા આઠ એટલે એ આવશે એટી વન એક્યાસી ચાલો એક્સ બાર અને y બાર મળી ગયા જે પૂર્ણાંક છે પૂર્ણાંક છે એટલે આપણું સૂત્ર આવાળું આપવું પડશે સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સીગમાં એક્સ માઇનસ એક્સ સ્ક્વેર તો અગાઉ આપણે જે દાખલા ગણેલા એમાં જેમ કામ કરેલું એ પ્રમાણે કામ કરીશું એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ બાર એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ બાર અને એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર તો પહેલું લઈએ આપણે એક્સ માઇનસ એક્સ બાર વિદ્યાર્થી મિત્રો એક્સ બાર છે દસ દરેકને દસમાંથી દરેકમાંથી દસ બાદ કરીશું બારમાંથી દસ જાય બે પાંચમાંથી દસ જાય માઇનસ પાંચ દસમાંથી દસ જાય ઝીરો ત્રણમાંથી દસ જાય માઇનસ સાત અઢારમાંથી દસ જાય આઠ ચારમાંથી દસ જાય માઇનસ છ બારમાંથી દસ જાય બે અને સોળમાંથી દસ જાય છ ટોટલ મારવાની જરૂર નહીં ઝીરો જ આવશે બીજું છે વિદ્યાર્થી મિત્રો વાય બાર એક્યાસી છે તો દરેક તો દરેકમાંથી આપણે એક્યાસી બાદ કરીશું તો ત્યાંશી માઇનસ થશે બે પંચોતેર માઇનસ એક્યાસી થશે માઇનસ છ એસી માઇનસ એક્યાસી એટલે માઇનસ એક અઠ્યોતેર માઇનસ એટલે માઇનસ ત્રણ નેવ્યાશી માઇનસ એટલે આવશે આઠ અડસઠ માઇનસ એક્યાસી આવશે માઇનસ તેર અઠ્યાસી માઇનસ એક્યાસી એટલે આવશે સાત સત્યાશી માઇનસ એક્યાસી એટલા આવશે છ ચાલો આ બંનેનો ગુણાકાર કરીએ બે ગુણ્યા બે એટલે ચાર છ પાંચ માઇનસ ત્રીસ આ કિંમત આવશે ઝીરો સાતતાલી એકવીસ આ આઠ આઠ ચોસઠ તેર છ બે સાત ચૌદ અને છ છ છત્રીસ તો ટોટલ મારી આવશે બસો સુડતાલીસ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કરીએ બેનો વર્ગ ચાર પાંચનો વર્ગ પચીસ આ ઝીરો ઓગણપચાસ ચોસઠ છત્રીસ ચાર અને છત્રીસ ટોટલ મારી શું કિંમત આવશે બસો અઢાર એક્સ માઇનસ એક્સ બાર એટલે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે આવાળી જે કોલમ છે આવાળી કોલમ એનો વર્ગ કરીને આપણે અહીંયા મૂકવાનો છે જે ચેપ્ટર નંબર બેમાં આપણે સરસ રીતે શીખી ગયેલા છીએ હવે બધી કિંમતો મૂકીશું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છે બસો સુડતાલીસ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છે બસો અઢાર તો આપણને ભાગાકાર કરીશું એટલે બી મળશે એક પોઈન્ટ તેર બી મળી ગયા પછી વિદ્યાર્થી મિત્રો આપણે એ તરફ જઈશું એની કિંમત આવશે સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર વાય બાર માઇનસ બી એક્સ બારમાં વાયબાર છે વાયબાર જે છે એક્યાસી બી છે એક પોઈન્ટ તેર અને એક્સ બાર છે એક્સ બાર આપણો દસ તો એક્યાસી માઇનસ આની કિંમત આવશે અગિયાર પોઈન્ટ ત્રણ તો એ બરાબર આવશે સિક્સટી નાઇન પોઈન્ટ સેવન એ મળી ગયો હવે આપણે લખીશું કે ની એક્સ પરની નિયત સબન રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ એ છે ઓગણ સિત્તેર સાત અને બી છે એક પોઈન્ટ તેર એક્સ તો આ થઈ ગયું આપણું વાયનું એક્સ પરનું નિયત સંબંધ રેખાનું સમીકરણ હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવું કહેવામાં આવ્યું છે કે જો કારીગરનો અનુભવ સાત વર્ષ હોય એટલે આપણે લઈશું કે એક્સ બરાબર સાત લેતા વાય કેપ બરાબર ઓગણ પોઈન્ટ સાત એક પોઈન્ટ તેર ગુણ્યા સાત પોઈન્ટ સાત પ્લસ એક પોઈન્ટ તેર સાત કરીશું તો આપણને મળશે સાત પોઈન્ટ એકાણું બંનેનો ગુણાકાર કરીએ આપણે સરવાળો કરીએ ઓગણ પોઈન્ટ સાત અને સાત પોઈન્ટ એકાણું થશે સત્યોતેર પોઈન્ટ એકસઠ તો આ જે છે આપણો કાર્યકશલ્ય अंक આવશે લખી શું કે માટે જ્યારે કારીગરનો અનુભવ સાત વર્ષ હોય ત્યારે કાર્યકશલ્ય આંક સત્યોતેર પોઈન્ટ એકસઠ થાય જે આ કિંમત છે વિદ્યાર્થી મિત્રો એ ચોક્કસ કિંમત નથી એ અનુમાનિત કિંમત છે બરાબર આ પદ્ધતિ દ્વારા આપણે કોઈ એક કિંમત છે એક્સની એના દ્વારા વાયની કિંમતનું આપણે અનુમાન લગાવી શકીએ છીએ તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રકરણ નંબર ત્રણનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનું કાર્ય અહીંયા પૂર્ણ થાય છે બરાબર પ્રેક્ટિસ કરશો એટલે પાંચ માર્ક્સના દાખલામાં આપણને ક્યારે પણ ભૂલ પડશે નહીં